ચૌધરી વિરુદ્ધ કોંગ્રેસે કરી આચારસંહિતા ભંગની ફરિયાદ. શંકર ચૌધરીએ આ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે લોકસભા ઇલેક્શન માટે ભાજપે અને કોંગ્રેસે બધા એ જ ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ગુજરાતની 26-26 બેઠકો માટે ઉમેદવાર જાહેર કરી દીધા છે. ઉમેદવારો જાહેર થયા બાદ કાર્યકરો અને સંગઠન બરાબર પ્રચારમાં લાગી ગયા છે. આ બધા વચ્ચે કોંગ્રેસ દ્વારા આચારસંહિતા ભંગની ફરિયાદ કરવામાં આવી છે. થરાદના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરીએ બનાસકાંઠામાં પ્રચાર કરતા તેમની વિરુદ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ થોડા દિવસ પહેલા કોંગ્રેસ પાર્ટી દ્વારા કરવામાં આવી છે. અને હવે આ બાબતને લઈને શંકર ચૌધરી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે ગુજરાતની લોકસભા બેઠક માટે પ્રચારનો દોર શરૂ થઈ ગયો છે. પાર્ટીના દિગ્ગજ નેતાઓ ઉમેદવાર માટે પ્રચાર કરી રહ્યા છે અને એક વિડીયો આપણી સામે છે. આ બધા વચ્ચે કોંગ્રેસ પાર્ટીએ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયામાં ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી વિરુદ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે શંકર ચૌધરી એક બંધારણીય પદ પર છે, એટલે કે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ પદ પર છે, અને આ પદ એ તટસ્થાનનું પ્રતીક છે, એટલે તેઓ પોતે પોતે પ્રચાર કરીને આચારસંહિતાનું ભંગ કરે છે. સ્ટાન્ડ 7 હંમેશા સચ્ચાઈની સાથે.